ઉપાધ્યાય યશો વિજયજી મહારાજે 32-32 માં એટલે લખ્યું, સાધુના નામ ગુણ નિષ્પન્ન હોય સાધુનું નામ શું પાડવામાં પ્રશાંત વિજય. કેમ એવું? એ પ્રશાંત વિજય ક્યારેક અશાંત જો થઈ જાય તો એને યાદ આવે કે મારું નામ પ્રશાંત અને હું કેમ અશાંત. મારાથી અશાંત ના થવાય, મારે પ્રશાંત થવાનું હોય. આ ગણતરીથી સાધુના નામ ગુણ નિષ્પન્ન હોય. પ્રત્યેક સાધુ, પ્રત્યેક સાધ્વીજીના નામ જોજો, એ નામમાંથી કંઈક શુભ મિનિંગ નીકળતો હશે. કેટલીક વાર કેટલાક લોકો એમ કહેતા હોય છે કે સારા નામ, શુભ નામ આપણી દુકાનના, આપણી ઓફિસના, આપણી એજન્સીના નહીં પાડવા જોઈએ. સાચી વાત. છોકરાઓના નામ ધાર્મિક નહીં પાડવા જોઈએ એવું કેટલાક કહેતા હોય છે. સાચી વાત છે. મેં કીધું કેમ કે ગૌતમ પાડીએ ને પછી ગૌતમ્યા કહીને બોલાવી, તો તમે ગૌતમ્યા કહેવાનું બંધ કરો. પણ એનું નામ ગૌતમ શા માટે નથી પાડતા? તમે નામ ગૌતમ પાડશો, તમને ગૌતમ સ્વામીની યાદ આવે કે ન આવે? તમે નામ પારસ પાડો, તમને પાર્શ્વની યાદ આવે કે ના આવે? તમારી દુનિયામાં જુઓ ને, કોઈકનું નામ તમે અમિતાભ પાડ્યું હોય, જ્યારે જ્યારે એને બોલાવો ત્યારે ત્યારે ઓલો અમિતાભ યાદ આવે છે કે નથી આવતો? શુભ નામ અચૂક પાડવા જોઈએ, અવશ્ય પાડવા જોઈએ. અને આ પ્રત્યેક પરમાત્માએ શુભ નામ છે. આ દરેક પરમાત્માના નામની પાછળ અદભુત ઇતિહાસ છે. ઋષભદેવથી લગાવીને વર્ધમાન સ્વામી, ભગવાનનું નામ ઋષભ શા માટે, ભગવાનનું નામ અજીત શા માટે, દરેકની પાછળ સ્ટોરી છે. ભગવાન ઋષભદેવથી ભગવાન મહાવીર વર્ધમાન કુલ કેટલા તીર્થંકર થયા અવસર પીણીમાં? આ 24-24 તીર્થંકરનો અજબ ગજબનો મહિમા છે. એક એક ભગવાનની તાકાત છે. શરીરના 24 પ્રકારના રોગને જો દૂર કરવા હોય, કયા ભગવાનના જાપથી કયા શરીરના અવયવનો રોગ દૂર થાય એની પર શાસ્ત્રમાં વાત હશે. તમને શેમાં રસ છે? ભગવાનના નામકરણમાં રસ છે કે તમારા દુઃખને દૂર કરવામાં રસ છે? કયા ભગવાનની આરાધના કરવાથી કયા ગ્રહોની પીડા દૂર થાય એ તો હવે ઘણાને આવડી ગયું છે. શનિવાર આવે તો નવરંગ પૂરા જાય, ગુરુવાર હોય તો આદિશ્વર, અને મંગળવાર હોય તો. એક ભાઈ મને વંદન કરવા આવ્યા હતા, એના હાથમાં મારી નજર ગઈ, બે હાથની દસે આંગળીઓમાં વીંટી હતી, લાલ લીલી પીળી બધા નંગો હતા. ઓકે, સરસ કીધું. ઉપર રહેલા ગ્રહો એ જેટલા નડે છે ને એ કરતા નીચે રહેલો માણસ વધારે નડતો હોય છે. દસે આંગળીઓની વીંટી જો ને, મેં કીધું ભાઈ આ 10-10 વીંટી. મને કે શું થાય સાહેબ, 9-9 નડે છે. મેં કીધું તો 9 હોય 10 કેમ? મને કે શનિ જરા ડબલ જોરથી નડે છે એટલે એની 2 વીંટી. ગચ્છાધિપતિ બહુ સરસ વાત કરે છે. કોઈ અલગ અલગ પરમાત્માની પાછળ તમારે ગ્રહના નામે દોડવાની જરૂર નથી. તમારા સંઘના જે મૂળ નાયક ભગવાન છે, ભગવાનના પરિકરની પલાઠીમાં ક્યારેક નજર કરજો, 9-9 ગ્રહ એમની સેવામાં સેવક થઈને બેઠેલા છે. પરિકર જોયા છે ક્યારે? પરિકરની અંદર નીચે 9-9 ગ્રહ હોય છે. એટલે સંભવનાથની આરાધના અને ઉપાસના કરો ને તો શનિ પણ સીધો થાય, મંગળ પણ સીધો થાય, ને ગુરુ પણ સીધો થાય. શનિવારના દિવસે હું સંભવનાથને છોડીને નવરંગપુરા જઉં, મંગળવારના દિવસે હું અહીંના વિમલનાથને છોડીને આંબાવાડી જતો રહું. અરે ભાઈ, વિમલનાથ હોય કે સંભવનાથ હોય, દરેકની પલાઠીમાં 9-9 ગ્રહ. હવે તમને પૂછું, ગ્રહની પૂજા કરવાની કે ગ્રહના માલિક એવા પરમાત્માની પૂજા કરવાની? આજકાલ એવો મેન્યુઅલ ચાલ્યો છે, ભગવાન જે હોય એની નીચે, મુનિ સુરતની નીચે શનિ દેવતા જ બિરાજમાન કરે. પછી મુનિ સુરત સ્વામી દ્રષ્ટિ ઓછી હોય છે અને શનિની પૂજા વધારે. હું તમને મારા ગુરુ શુક્ર શનિના પ્રવચનમાં આ વાત કરવાનો છું. આ વખતના આ વીકની અંદર ગ્રહની, ગ્રહના દેવતાઓની પૂજા કરવાની, એના અધિષ્ઠાયક ને ઉપર માલિક એવા પરમાત્માની કરવા. ગ્રહના દેવતાઓ પણ એમ કે છે
કે જે ભગવાનની તું પૂજા કરે છે એક ભગવાનની હું એ પૂજા કરું છું, તો તું મારો સાધર્મિક થયો. તો તને જીવનમાં કોઈ તકલીફ આવશે તો તારે મારી સેવા કરવાની જરૂર નથી, પરમાત્માની કર, તારી પીડા હું દૂર કરીશ. સમજાય છે? તો 24 તીર્થંકર ગ્રહોમાં વેચી દીધા આપણે, 24 તીર્થંકર ને રોગોમાં વેચી દીધા છે. આજે ગ્રહ અને રોગ ને બદલે આ 24 તીર્થંકર ને આપણે નામમાં વેચવા છે. આવશ્યક નિયુક્તિની ટીકામાં હરિભદ્ર સુરી મહારાજે પ્રત્યેક પરમાત્માના બે નામ પાડ્યા છે, બે અર્થ કાઢ્યા છે. નામે પણ એના અર્થ બે, એટલે એક અર્થ એવો છે કે બધા જ ભગવાનમાં એકનું એક નામ ઘટી શકે. જેમ ઋષભદેવમાં ઋષભદેવ લાગે છે, અજીતને પણ ઋષભ કહેવાય, સંભવને પણ ઋષભ કહેવાય, અભિનંદનને પણ ઋષભ કહેવાય, એમ અજીતના તો જેમ અજીત કહેવાય ઋષભદેવ નહીં અજીત કહેવાય ને સંભવ નહીં અજીત કહેવાય. હું ખાલી સેમ્પલ પીસ આપીશ, પછી આગળ તમને સામાન્ય અર્થ નહીં બતાવું.